સુરતના ડભોલી રોડ પર આવેલ હરિદર્શનના ખાડા નામના વિસ્તારમાં આવેલ સુમનકુંજ એસએમસી આવાસની સામે વરસાદી પાણી ભરાતા તળાવ જેવો માહોલ સર્જાયો છે. હાલ સરકાર દ્વારા એસએમસી આવાસ બનાવવામાં આવ્યા છે, પરંતુ આવાસની સાથે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. હરિદર્શનના ખાડામાં આવેલ સુમનકુંજ આવાસમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરત મહાનગરપાલિકાની જેમ આ વિસ્તાર આવાસ બનાવ્યા બાદ દેખાતો જ ના હોય તે રીતે આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ જગ્યા જ નથી, જેના કારણે સુમનકુંજ આવાસની સામે આવેલી ખાલી જગ્યામાં વરસાદના પાણી ભરાવાને લઈને તળાવ જેવો માહોલ જોવા મળ્યો છે. આ પાણીના નિકાલની કોઈ જગ્યા જ નથી, જેથી આસપાસની સોસાયટીઓનું પાણી અહીંયા એકઠું થાય છે. ચાલુ વરસાદમાં અહીંયા કેન્ડ સમા પાણી ભરાઈ જાય છે, જેથી સુમનકુંજના રહીશોને બહાર જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુરત મહાનગરપાલિકાને ઘણી વખત અરજીઓ કરી અને મૌખિક રજૂઆત પણ કરી, તેમ છતાં આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. પાણી ભરાવાને લઈને લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય પણ લોકોના મુખે વર્તાઈ રહ્યો છે. શું સુરત મહાનગરપાલિકાને આ વિસ્તાર નજર જ ન આવતો હશે કે કેમ, તે જોવું રહ્યું. સુરત મહાનગરપાલિકા ચોમાસાની પ્રી મોન્સૂન કામગીરી કરે છે, પરંતુ આ વિસ્તારમાં આજ સુધી એસએમસીના અધિકારીઓ ઢોકાયા નથી, ત્યારે ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળે તો આનો જવાબદાર કોણ, એ એક પ્રશ્ન બની રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સુરત.